સુરતના કતરગામ વિસ્તારમાં એક રત્નકલાકારને દેવું થઈ ગયું હોવાને કારણે રત્નકલાકારે યુટ્યુબ પર વિડીયો જોઈને લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો અને જ્વેલર્સમાં જઈને જ્વેલર્સના માલિકની આંખમાં મરચાણી ભૂકી નાખી પાંચ ચેનની ચોરી કરી રત્નકલાકાર ફરાર થઈ ગયો હતો. આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે રત્નકલાકારને ઝડપી પાડ્યો હતો. સુરતના કતરગામ વિસ્તારમાં આવેલી આંબા તલાવડી નજીક મારુતિનંદન સોસાયટીમાં એક જ્વેલર્સની દુકાનમાં હિતેશ વાસાણી નામનો એક રત્નકલાકાર ગુરુવારના રોજ સવારના સમયે ગ્રાહક બનીને ગયો. હિતેશ વસાણીએ જ્વેલર્સના માલિકને સોનાની ચેન બતાવવાનું કહ્યું અને તેથી જ્વેલર્સના માલિકે પાંચ જેટલી ચેન હિતેશ વસાણીના નામના યુવકને બતાવી હતી. જોકે હિતેશ વસાણી મનમાં કંઈક બીજું ચાલી રહ્યું હતું અને તેને સોનાની ચેન જોત જોતામાં એકાએક જ પોતાની પાસે રહેલી એક બેગમાંથી મરચાની ભૂકી કાઢી અને જ્વેલર્સના માલિકના આંખમાં છાંટી દીધી હતી. ત્યારબાદ મોકો જોઈને સોનાની પાંચ ચેન લઈને હિતેશ વસાણી ફરાર થઈ ગયો હતો. જ્વેલર્સના માલિકે હિતેશને પકડવા માટે તેની પાછળ દોડ્યો હતો પરંતુ હિતેશ હાથ લાગ્યો ન હતો. આ સમગ્ર ઘટનામાં જ્વેલર્સમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. તો બીજી તરફ જ્વેલર્સના માલિક સમગ્ર ઘટનાને જાણ થતાં પોલીસને કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હિતેશભાઈને સુધી પહોંચી અને ત્યારબાદ હિતેશ વસાણીની ધરપકડ કરવામાં આવી છે. હિતેશ વસાણીએ 3.77 લાખની પાંચ ચેન ચોરી કરી હતી, પરંતુ જ્યારે તે પકડાયો ત્યારે તેની પાસે ત્રણ ચેન પોલીસને મળી આવી હતી. તેથી પોલીસે 2.37 લાખની ત્રણ ચેન અને હિતેશની બાઇક સહિત મુદ્દામાલ જપ્ત કરી હિતેશના નામના ઇસમની ધરપકડ કરી હતી. પોલીસે પૂછપરછમાં હિતેશ વસાણી નામના ઇસમને જણાવ્યું હતું કે તેના પર 5 લાખનું દેવું થઈ ગયું છે. તેને કારણે દેવું ચૂકવવા માટે તેને યુટ્યુબ પર એક વિડીયો જોઈને લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો અને તે જ્વેલર્સમાં લૂંટ કરવાના ઈરાદે ગયો હતો અને ત્યાંથી 5 ચેન લઈને ભાગી ગયો હતો. આજરોજ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સમર ગોલ્ડ પેલેસ નામની દુકાનમાં સવારે ફરિયાદી શ્રી દર્શનભાઈ શાહ પોતાની દુકાન ખોલતા હતા. તે દરમિયાન એક ગ્રાહકના સ્વાંગમાં એક માણસ આવી અને એવું કીધું કે ચેનો મારે ખરીદવી છે. એના અનુસંધાને તેઓએ ચેનો બતાવતા અચાનક ગ્રાહકના સ્વાંગમાં આવેલા માણસે મરચાની ભૂકી નાખી અને ચેનની લૂંટ કરીને નાસી ગયેલ. પરંતુ પોલીસે તાત્કાલિક ખબર પડતા તાત્કાલિક ધોરણે પોલીસ પહોંચી અને અલગ અલગ ટીમો બનાવી અને આરોપીને ગણતરીના કલાકોમાં જ મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે. હાલ આરોપીને ડિટેલ કરવામાં આવેલ છે. કોણ છે આરોપી સાહેબ અને કેવી રીતે પકડ સીસીટીવીમાં ઘટના કેદ થઈ છે? આરોપી કોણ છે? શું ગુનાહિત ઇતિહાસ છે કોઈનો? આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. એને કેવી રીતે લૂંટ અંજામ આપ્યો? શું લઈને ગયો? વેપન હતું? શું હતું? એના પાસે કોઈ વેપન નથી. એની પાસે મરચાની ભૂકીની પડી ગઈ હતી. એવું કઈ છે કે કોઈ વસ્તુ એને પ્રેરિત કરી હોય અને કઈ એમ કઈ કરી હોય? કઈ શીખીને ગયો હતો યુટ્યુબ પર, સોશિયલ મીડિયા પર? હા, એ યુટ્યુબ ઉપર વિડીયો લૂંટને કેવી રીતે અંજામ આપવું એનો વિડીયો જોઈને ગયો હતો.